ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ છે વિદ્યાર્થી મિત્રો તમે ખુશીના મારે નાચી ઉઠશો તો શું છે મહત્ત્વની અપડેટ તે જાણતા પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાનો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ બટન પ્રેસ કરી દેશો તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને જે ખુશીની વાત છે કે જે ધોરણ નવથી બારની અંદર પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડ નહીં કાઢે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટા સમાચાર છે બારીકીથી સમજો સ્કૂલોને સત્તા પરત કરે તો શું હતું તે આપણે પહેલાં જાણી લઈએ ધોરણ નવથી બારની જે પરીક્ષા છે તે ગુજરાત બોર્ડ દ્વારા જે પેપર નીકળવામાં આવતું હતું પરંતુ જે સ્કૂલોને આના કારણે અને જે સ્કૂલો દ્વારા જે કહેવામાં આવ્યું કે અમે અમારા જે પેપર છે તે જાતે કાઢીશું અને ત્યારબાદ જે બોર્ડ દ્વારા તે સ્વીકારવામાં આવે છે અને જે તમારા બોર્ડ છે તે શિક્ષણ બોર્ડ એટલે નહીં કાઢે પરંતુ જે શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છો તે કાઢશે तो संपूर्ण माइति मिलिए आठ चार सौ चार सौ जी हाँ याद कर लीजिए व्हाट्सएप नंबर क्योंकि अब चाहे आपका सवाल मैथ्स फिजिक्स केमिस्ट्री और बायोलॉजी का क्यों ना हो आपके हर को एक्शन का मिलेगा वीडियो सॉल्यूशन वो भी सीधा अपने व्हाट्सएप पर बस अपने फोन में डाउट बैठ का आठ चार सौ चार सौ चार सौ नंबर सेव करना है और चैट ओपन कर लेनी है जो भी सवाल है उसकी फोटो खींच लेनी है उसे क्रॉप कर देना है पाँच सेकंड में वीडियो सोल्यूशन भी मिल जाएगा ક્લાસ છે ને બારવી તકે આઈઆઈટી જેડબ્લ્યુ સીબીએસઇ બોર્ડ અને સભ્ય બોર્ડ કે બચ્ચો કે લીધી તો દેર કેસ બાદ કીધું અભિજાઠ ચારસો 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 પર આપના સવાલ વોટ્સએપ કીધી ડાઉટ્સ આઉટ્સ કીધી લિંક ડિસ્ક્રિપ્શનમાં હે પ્રશ્નપત્ર સ્વીકારવાના વિકલ્પ બાદ બોર્ડ પેપર કાઢવાની જવાબદારી સ્કૂલોને સોંપવામાં આવી કેટલા ગુણનો હશે શું હશે સંપૂર્ણ માહિતી મેળવી લેશું તો રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ નવથી બાર ધોરણ નવની વિત્ત પરીક્ષા વાર્ષિક પરીક્ષા ધોરણ દસની પણ એ બોર્ડની તેમજ જે વાર્ષિક પરીક્ષા સોરી દ્વિતીય પરીક્ષા છે તેની અંદર અગિયાર બારની પણ અંદર એ ઉંચ છે તો તેની અંદર આપણે જોઈએ તો કે રાજ્યના પ્રશ્નપત્ર પણ એક સમાન રહે તેવી શિક્ષણ બોર્ડની યોજના પર શાળા સંચાલકો જીદે પાણી ફેરવી દીધું છે એટલે કે જે શિક્ષણ બોર્ડનું કહેવું હતું કે દરેક જે ગુજરાતની અંદર પેપર છે તે એક જેવું નીકળે પરંતુ શિક્ષણ જે શાળા સંચાલકો દ્વારા તે ફેરવી દીધું છે બોર્ડ પ્રથમ સત્રની પરીક્ષામાં સ્કૂલોને પ્રશ્નપત્ર સ્વીકારવાનો વિકલ્પ આપ્યો હતો જે પ્રશ્નપત્ર જે પ્રથમ પરીક્ષા લેવાને તે તમારા શાળામાંથી પેપર કાઢવામાં આવ્યા હતા અથવા તો એસવીએસ જે દ્વારા પેપર નીકળવામાં આવે તે શાળા વિકાસ સંકુલ દ્વારા નીકળતા હોય છે પરંતુ આજે જે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર કરેલો છે જે વિદ્યાર્થી મિત્રો પરિપત્રની પણ આપણે વાત પછી કરી લેશું તે મુજબ પ્રશ્ન કાઢવાની ના પાડી ફરીથી સ્કૂલોને સત્તા સુપ્રત કરી દેવામાં આવી છે જેથી હવે પહેલાંની જેમ સ્કૂલો પોતે અથવા તો એસવીએસ મારફતે પ્રશ્નપત્ર કાઢી શકશે ધોરણ નવથી બારના પ્રશ્ન પત્ર છે બોર્ડ દ્વારા તૈયાર કરે તેવો નિર્ણય બે હજાર વીસની અંદર લેવાયો હતો ત્યારબાદ જે કોરોનાના કારણે બે હજાર એકવીસની અંદર જે ધોરણ નવ દસની અંદર ગુજરાતી ગણિત વિજ્ઞાન સામાજિક અને વિજ્ઞાન તેમજ ધોરણ અગિયાર બારની અંદર ગણિત ભૌતિક વિજ્ઞાન રસાયણ જીવ અંગ્રેજી નામો વાણિજ્ય મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર તે ઉપરાંત આંકડાશાસ્ત્રના જે પેપર છે તે તૈયાર કરવાનો આઠ સપ્ટેમ્બરના રોજ જે પરિપત્ર થયેલો હતો તેના દ્વારા કહેલું હતું પરંતુ સંચાલકોના વિરોધ કર્યા બાદ જે છે તે બોર્ડ ગત ઓગણત્રીસ નવેમ્બરના રોજ જે પ્રશ્નપત્ર સ્વીકારવાનો વિકલ્પ આપ્યો હતો જેમાં રાજ્યની પચાસ ટકાથી વધુ સ્કૂલે બોર્ડના પ્રશ્નપત્રનો સ્વીકાર જ કર્યો નહીં સુરત અમરેલી ખેડા બનાસકાંઠાની એક પણ સ્કૂલે બોર્ડના પ્રશ્નપત્રનો સ્વીકાર નહોતો કર્યો રાજકોટના માત્ર એક ટકા સ્કૂલે જ પેપર સ્વીકારવા માટે સ્વીકાર્યો હતો બિરદાવવા લાયક બાબત એ હતી કે ડાંગ દાહોદ અને આણંદ સી જિલ્લાની તમામ સ્કૂલો બોર્ડના પેપર સ્વીકાર્યા હતા જેથી બોર્ડ પેપર કાઢવાનો આખો કાર્યક્રમ પડતો મૂકી પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી હતી કે આગામી જાન્યુઆરી બે હજાર બાવીસની અંદર જે પણ પરીક્ષા યોજાશે તેની અંદર આપણે જોઈ તો કે ધોરણ નવથી બારની અંદર બીજી પરીક્ષા ધોરણ નવ અને અગિયારની અંદર જે વાર્ષિક પરીક્ષા માટે પ્રશ્નપત્ર શાળા કક્ષાએથી અથવા તો એસવીએસ કક્ષાએથી તૈયાર થશે એટલે કે તમે જો ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હો તો પણ તમારે જે આ જે પ્રથમ પરીક્ષા સોરી દ્વિતીય પરીક્ષા છે ઉપરાંત વાર્ષિક પરીક્ષા છે તેના પેપર તમારે એસયુએસ અથવા તે શાળામાંથી નીકળશે ધોરણ દસની અંદર પ્રથમ દ્વિતીય પરીક્ષા છે તે શાળામાંથી અથવા તો એસયુએસ દ્વારા અને જે બોર્ડનું છે તે બોર્ડ દ્વારા જ નીકળશે પરંતુ ધોરણ અગિયારની અંદર છે તે એસયુએસ દ્વારા અથવા તો શાળા કક્ષશે ધોરણ બારની અંદર દ્વિતીય જે પરીક્ષા આવશે એ તે એસવીસ અથવા તો શાળા કક્ષાથી જ્યારે જે બોર્ડની પરીક્ષા આવશે બે હજાર બાવીસ ની અંદર તે છે તે બોર્ડ દ્વારા તૈયાર કરાશે જો વિડીયો ગમે તે લાઈક કોમેન્ટ શેર કરી તમારા મિત્રો સુધી પહોંચાડી દેસો